હવે આટલો મોટો કાર્યક્રમ કરીએ જે સરકારનો કાર્યક્રમ છે અમે અહીંયા ફોટા પડાવવા આવ્યા છે કે હે અમારું જંગલ ખાતું હું ધંધા કરે છે ખબર છે ગયા વર્ષે સાહેબ આવ્યા હતા અહીંયા બાજુમાં ઝાડવા રોકી ગયા ચાલો કેટલા ઝાડવા તૈયાર છે હમણાં દઈએ જોવા હે ડેડિયાપાડામાં તમે પ્રોગ્રામ કર્યો 49 લાખનું તમારું કૌશલ્ય વિકાસ કેન્દ્ર તમે ખુલ્લું મૂક્યું 6 કરોડ રૂપિયા તો તમે વાવતો ઉતાર્યા છે ભાડાના જમવાના તમારા જંગલ ખાતામાં હું ધંધા ચાલે છે ને ભાઈ બધું ખબર છે બરાબર છે અહીંયા આપણે આ પેડ જેટલા પણ રોકીએ છીએ બધા સચવાવા જોઈએ ફોરેસ્ટ વિભાગની જવાબદારી છે ભાઈ વન સમિતિને સાથે રાખીને ગયા વર્ષે તમે મુકેશ પટેલ સાહેબને બોલાવી લાવ્યા સાહેબે ઉદઘાટન કર્યું આજે જોવા જઈએ આપણે કેટલા ઝાડવા તૈયાર છે ત્યાં કેટલા ઝાડવા તમે સાચવ્યા છે આ શિડ્યુલ એરિયા છે અભયારણ છે અનુસૂચિ 5 લાગે છે તમે હમણાં પ્રોજેક્ટ લઈને આવ્યા છો તેની વાત તો કરતા નથી માલસામોટમાં 40 કરોડનો પ્રોજેક્ટ લાવ્યા તમે 400 કરોડનો લાવો મેં તો એવું કેમ છું મોદી સાહેબને લઈ આવીને ઉદઘાટન કરીએ અમને વાંધો નથી વિકાસ સાથે અમને જરાય વાંધો નથી પણ જે રીતે અમને કેવડિયામાં રોજગાર આપીશું પ્રવાસન કરીશું અમારા આજે માતા બહેનો ત્યાં રડે છે ત્યારે કેમ કોણ જોવા નથી આવતું સાપુતારા હિલ સ્ટેશન બનાવવાના નામે ત્યાં મૂળ ગામ હતું તેને તમે નીચે મોકલી આપ્યું છે નવા ગામમાં આજે લારી ગલ્લા નથી મેકવા દેતા માલસામોટમાં જે પણ પ્રોજેક્ટ આવ્યો છે અમને વાંધો નથી તમે વિકાસ કરો 400 કરોડનો પ્રોજેક્ટ લાવો 40 કરોડનો નહીં 400નો લાવો સહમત છે અમે પણ અમારા લોકલ ગ્રામ પંચાયતની સહમતિ લો અમારી વન અધિકારી સમિતિની સહમતિ લો એમને ભાગીદારીમાં લો બહારના લોકો આવે અહીંયા કોર્પોરેટ જગતની નજર છે 302 એકર જમીન માલસામોટમાં હાઉસિંગ સોસાયટીએ લીધી છે ભાઈ એ એક પણ જમીન અમે આપીશું નહીં એ સરકાર અહીંયા આર્મી મૂકીને મૂકી લેજો લડવા માટે તૈયાર છે અમે અહીંયા બી તમારો પ્રોજેક્ટ લગાડો રોજગારી આપો અમને જરાય વાંધો નથી પણ કાલે ઉઠીને જમીનો પર અતિક્રમણ થશે અમારો ખેડી ખાનાર ખેડૂતની જમીન છીનવા છે તો અમે જંગલ ખાતાને કે કોઈના બાપને અહીં ઉભરી રહેવા દઈએ તમારું જંગલ ખાતું 1927માં આવ્યું છે અમારા બાપ દાદાની આ જમીન છે વચ્ચે મારે તો આરેફ આવ્યો હતો પેલો ભાઈ મને કે મુકેશ પટેલ સાહેબ નો ફોન આવ્યો છે તમારું ઘર કા છે મને બતાવો પૂછી લેજો આ સાહેબ મનસુખ સાહેબ અમારા ઘરના છે મીરા ડુંગરીએ બાવા ડુંગરીએ ભૂરા ડુંગરીએ કુટુંબ નો છું મેં મારા બાપ દાદા 500 એકર જમીન અનામત જંગલ બનાવવા માટે કોલીવાડામાં આપી છે આજે પણ એના રેકોર્ડ છે જંગલ ખાતામાં કઢાવેલી છે ભાઈ બરાબર છે ને ચેતર વસાવાના ઘરની એમને પટેલ સાહેબ ને પડેલી હોય ને તો ઘરે આવીને બતાવે સરકાર બી બરાબર કોઈના બાપ થી ડરતા નથી આદિ અનાધિકાર થી આદિવાસી આ જંગલમાં રહી છે આ જંગલ અમે હાથેલો છે વિકાસ કરો ને અહીંયા માથાવલીમાં આજે માસ્તર નથી મનસુખ સાહેબ હતા દર્શનાબેન હતા કલેક્ટર ને કીધું કે અઠવાડિયામાં માસ્તર આવશે કેમ માસ્તર નથી આવ્યો અહીંયા શરીબારોમાં રહું નથી એ કરો ને એટલે ફોરેસ્ટ વાળા પોત પોતાની ઘરની એજન્સી રાખીને દર વર્ષે 8-8 કરોડ રૂપિયા ઉતારે છે ડેડિયાપાડા રેન્જ હોય કે સોડાપાડા રેન્જ તમે જંગલો બનાવવાના હોય તો બનાવો તમારું ખાતું બંધ કરી દો બરાબર છે એ તમારા ટ્રાઇબલના તમારા બાપના પૈસા નથી આ ડીસીએફ સાહેબ તમારી રૂબરૂમાં કેમ છું કૌશલ્ય વર્ધક કેન્દ્ર તમે ડેડિયાપાડા બનાવ્યું 49 લાખમાં બનાવ્યું એને ખુલ્લું મૂકવાનું તમે હવે છોકો 6 કરોડ રૂપિયા ઉતારી લીધા કેમ ભાઈ આ તમારી સિસ્ટમ છે એટલે પ્રોટોકોલ હાંચવજો તમારા મગજમાં કઈ ધુમાડો હોય ને ભાઈ કાઢી નાખજો બરાબર છે એક એક ઝાડ અહીંયા ઉભું થવું જોઈએ વિકાસ થાય ડેવલપિંગ કરો ટુરિઝમ આવશે ટુરિસ્ટો આવશે 2 પૈસા વાપરશે અમારા લોકોને રોજગારી મળશે અમે સહમત છે પણ કાલે ઉઠીને જમીનો લેવાની કોઈ વાત કરશો ને તો પછી અમે છે ને તમે છે આ તમને કીધું બરાબર છે એટલે આવી રીતના બીજી વાર ભૂલ નહીં કરતા ભાઈ મેનેજમેન્ટ કહી દીધું તમને ધન્યવાદ